પુરુષો જ્યારે બહાર સક્રિય હોય ત્યારે સરેરાશ 2 લિટર પાણી પીએ છે. 0.7 લિટરના પ્રમાણિત વિચલન સાથે તમે 50 પુરુષો માટે આખા દિવસની નેચર ટ્રીપનું આયોજન કરી રહ્યા છો અને 110 લિટર પાણી લાવશો તો પાણી ઓછું પડે તેની સંભાવના શું થાય? અહીં શું થઈ રહ્યું છે તેના વિશે વિચારીએ. તો પુરુષો જ્યારે બહાર હોય ત્યારે સરેરાશ પુરુષને કેટલા લીટર પાણીની જરૂર પડે તે માટે ત્યાં કોઈ વિતરણ આવશે. હું તેને દોરીશ. તે કંઈક આ પ્રમાણે આવશે. તે બધાને જ 0 લિટર કરતા વધુ પાણીની જરૂર પડે. તો અહીં આ 0 છે. હવે જ્યારે પુરુષો બહાર સક્રિય હોય ત્યારે તેમને જેટલા પાણીની જરૂર પડે છે તેનો મધ્યક આપણને આપેલો છે અને તે મધ્યક 2 લિટર છે. ધારો કે અહીં આ મધ્યક છે માટે મધ્યક બરાબર 2 લિટર. આપણને પ્રમાણિત વિચલન 0.7 લિટર આપેલું છે. આપણે આ વિતરણ પ્રામાણ્ય છે કે નહીં તે જાણતા નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે તે કોઈક પ્રકારનું વિતરણ આવશે. હવે આ 50 પુરુષોમાંથી કેટલાક પુરુષો એવા હશે જેને ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે, કેટલાક એવા હશે જેને ખૂબ વધારે પાણીની જરૂર પડે, કેટલાક એવા હશે જેને ઓછા પાણીની જરૂર પડે અને કેટલાક એવા હશે જેને મહત્તમ પાણીની જરૂર પડી શકે. ધારો કે અહીં આ 4 લિટર છે. વિતરણ કંઈક આ પ્રમાણે દેખાય. હવે અહીં આ 1 લિટર, આ 2 લિટર, આ 3 લિટર છે. તેનું પ્રમાણિત વિચલન 0.7 લિટર છે. અહીં આ આપણો મધ્યક છે. હવે જો આપણે 1 પ્રમાણિત વિચલન ઉપર જઈએ તો તે લગભગ 3 લિટરની નજીક આવે અને જો આપણે 1 પ્રમાણિત વિચલન નીચે જઈએ તો તે લગભગ 1 લિટરની નજીક આવે. તેથી આપણે કહી શકીએ કે અહીં આ જમણી બાજુનું પ્રમાણિત વિચલન છે અને અહીં આ ડાબી બાજુનું પ્રમાણિત વિચલન છે. આપણે જાણીએ છીએ કે આ પ્રમાણિત વિચલન કેટલું છે. અહીં પ્રમાણિત વિચલન બરાબર 0.7 લિટર. તેથી જ્યારે પુરુષો સક્રિય હોય ત્યારે સરેરાશ પુરુષને કેટલા લિટર પાણીની જરૂર પડે તેનું અહીં આ વિતરણ થશે. હવે અહીં રસપ્રદ સવાલ એ છે કે આપણે 50 પુરુષો માટે આખા દિવસની એક નેચર ટ્રીપનું આયોજન કરી રહ્યા છીએ અને આપણે આપણી સાથે 110 લિટર પાણી લાવીશું તો પાણી ઓછું પડશે તેની સંભાવના શું થાય? આપણે તેને અહીં લખીએ, પાણી ઓછું પડવાની સંભાવના. પાણી ઓછું પડવાની સંભાવના તેના બરાબર આપણે 110 લિટર કરતા વધુ પાણીનો ઉપયોગ કરીએ છીએ તેની સંભાવના કહી શકાય. અને બીજી રીતે પણ લખી શકાય, 110 લિટર કરતા વધુ પાણીનો ઉપયોગ કરવાની સંભાવના. વધુ પાણીનો ઉપયોગ કરવાની સંભાવના તેના વિશે બીજી રીતે પણ વિચારી શકાય. અહીં આપણી પાસે 110 લિટર પાણી છે અને પુરુષોની સંખ્યા 50 છે. 110 લિટર ભાગ્યા 50 કેટલા થાય? તેના બરાબર 2.2 થશે. આમ જો દરેક પુરુષ 2.2 લિટર કરતા વધુ પાણી પીએ તો આપણને પાણી ઓછું પડશે. તો આને બીજી રીતે પણ લખી શકાય, પ્રતિ પુરુષ પાણીનો સરેરાશ ઉપયોગ. પ્રતિ પુરુષ પાણીનો સરેરાશ ઉપયોગ 2.2 લિટર કરતા વધારે હોય તેની સંભાવના શું થાય? પાણીનો સરેરાશ ઉપયોગ પ્રતિ પુરુષ 2.2 લિટર કરતા વધારે હોય તેની સંભાવના શું થાય? હવે આપણે તેના વિશે વિચારીએ. અહીં આપણે આ વિતરણમાંથી 50 પુરુષોને લઈ રહ્યા છીએ. આપણે ખૂબ જ મોટી સમષ્ટિ પર અભ્યાસ કરીને આ માહિતી મેળવી છે. મધ્યક 2 લિટર છે અને પ્રમાણિત વિચલન 0.7 લિટર છે. તેમણે કદાચ સમષ્ટિના પ્રાચલો માટે મોટી સમષ્ટિ પર અભ્યાસ કરીને આ અંદાજ કાઢ્યો હોય. તો અહીં આપણે 50 પુરુષોનો નિદર્શ લઈ રહ્યા છીએ. હવે આ નિદર્શ મધ્યક 2.2 લિટર કરતા વધારે હોય તેની સંભાવના શું થાય એ આપણે શોધવાનું છે. તેના માટે આપણે નિદર્શક મધ્યકનું વિતરણ શોધવું પડશે. તેને શું કહી શકાય તે આપણે જાણીએ છીએ. તેને આપણે નિદર્શ મધ્યકનું નિદર્શન વિતરણ કહી શકીએ. આપણે એ પણ જાણીએ છીએ કે તે પ્રામાણ્ય વિતરણ થશે. તેના કેટલાક ગુણધર્મને કારણે તેને પ્રામાણ્ય વિતરણ કહી શકાય. આમ અહીં આ બધા જ પુરુષોનું વિતરણ થશે. તમે તેમાંથી 50 નિદર્શ લઈ રહ્યા છો. તો હવે આપણે નિદર્શ મધ્યકનું નિદર્શન વિતરણ દોરીશું, સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન દોરીશું. અને અહીં નિદર્શનું કદ એટલે કે સ્મોલ n બરાબર 50 છે. તો આપણે આ સમષ્ટિમાંથી 50 નિદર્શને લઈ રહ્યા છીએ અને પછી તેમના પાણીના સરેરાશ ઉપયોગને લઈ રહ્યા છીએ. હવે આપણે આ વિતરણ દોરીએ. ધારો કે અહીં આવૃત્તિ છે અને અહીં જુદી જુદી કિંમતો છે. હવે આ નિદર્શ મધ્યકના નિદર્શન વિતરણનો મધ્યક, જેને આ પ્રમાણે લખી શકાય,
નિદર્શ મધ્યક એટલે એક્સ બાર થશે અને પછી તેનું મધ્યક. જો આપણે આ ઘણી બધી વખત કરીએ, આપણે અહીં બધા જ મધ્યક દર્શાવીએ, જેમાંથી 50 નિદર્શને પસંદ કરીએ અને પછી તેમના મધ્યકનું આલેખન કરીએ, તો આપણે જોઈ શકીએ કે અહીં આ વિતરણનો મધ્યક એ સાચી સમષ્ટિના મધ્યકને સમાન જ થશે. માટે અહીં આના બરાબર સમષ્ટિનો મધ્યક જ થાય, જેના બરાબર 2 લીટર છે. તેથી આપણે હજુ પણ અહીં કેન્દ્ર તરીકે 2 લીટર જ લઈશું. પરંતુ હવે નિદર્શન વિતરણ માટે તમે 50 નિદર્શ લો, તેનો મધ્યક શોધો અને પછી તેમની આવૃત્તિનું આલેખન કરો. તે વિતરણ પ્રામાણ્ય જ આવશે. અહીં પ્રમાણિત વિચલન વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, તેમ છતાં આ વિતરણ પ્રામાણ્ય નથી. આ વિતરણ પ્રામાણ્ય ન હોવા છતાં આ વિતરણ પ્રામાણ્ય થશે એ આપણે ઘણા બધા વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે આ વિતરણનું પ્રમાણિત વિચલન શું થાય તેના વિશે વિચારીએ. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી પ્રમાણિત વિચલન, અથવા આપણે તેને વિચરણ પણ કહી શકીએ. નિદર્શ મધ્યકનું વિચરણ બરાબર તેના બરાબર સમષ્ટિનું વિચરણ ભાગ્યા n થશે. યાદ રાખો કે અહીં આ પ્રમાણિત વિચલન છે અને તેનો વર્ગ કરીએ તો આપણને વિચરણ મળે. જો તમે આ વિતરણનું પ્રમાણિત વિચલન શોધવા માંગતા હોવ તો તમે અહીં બંને બાજુ વર્ગમૂળ લઈ શકો. તો આપણે હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ. પરિણામે આપણને નિદર્શ મધ્યકનું પ્રમાણિત વિચલન મળશે, જેના બરાબર અહીં જમણી બાજુ વર્ગમૂળ લઈએ સમષ્ટિનું પ્રમાણિત વિચલન ભાગ્યા વર્ગમૂળમાં એન. આપણી પરિસ્થિતિમાં આ પ્રમાણિત વિચલન શું થાય? અહીં સમષ્ટિનું પ્રમાણિત વિચલન 0.7 છે અને નિદર્શનું કદ 50 છે, તેથી વર્ગમૂળમાં 50. આની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. વર્ગમૂળમાં 50 અને પછી 0.7નો ભાગાકાર આપણે વર્ગમૂળમાં 50ની સાથે કરીએ તો આપણને તેના બરાબર લગભગ 0.099 મળે. અહીં આના બરાબર લગભગ 0.099. તો હવે અહીં આ વિતરણનું પ્રમાણિત વિચલન થાય, જે આના કરતા ઓછું છે. હવે અહીં આ પ્રામાણ્ય વિતરણ થશે. અહીં આ 1 લીટર થાય અને આ 3 લીટર થશે. તેનું પ્રમાણિત વિચલન લગભગ 0.1 નજીક છે. તો અહીં આ ખૂબ જ સાંકડું વિતરણ થાય, તે કંઈક આ પ્રમાણે આવશે. હું તેને દોરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. તે કંઈક આ રીતે આવે, જ્યાં આનું પ્રમાણિત વિચલન 0.1ની તદ્દન નજીક છે. માટે તેનું પ્રથમ પ્રમાણિત વિચલન કંઈક આ પ્રમાણે થશે, આ રીતે. તો આ આપણું પ્રમાણ્ય વિતરણ થાય. હવે તેઓ આપણને જે પ્રશ્ન પૂછી રહ્યા છે તે જોઈએ. આપણા નિદર્શ પાસે સરેરાશ 2.2 લીટર કરતા વધારે હોય તેની સંભાવના આપણે શોધવા માંગીએ છીએ. અહીં આ બધા જ શક્ય નિદર્શનો મધ્યક છે. જો આપણે આ 2.2ની વાત કરીએ તો 2.2 લગભગ અહીં આવશે. આપણે કહી રહ્યા છીએ કે જો તે સરેરાશ ઉપયોગ આ 2.2 લીટર કરતા વધારે હોય તો અહીં આ પાણી ઓછું પડશે. જો બીજા શબ્દોમાં કહેવું હોય તો વક્રની નીચેનો આ વિસ્તાર શું થાય અને તે શોધવા આપણે મધ્યકથી કેટલા પ્રમાણિત વિચલન ઉપર છીએ તે શોધવાની જરૂર છે, જે આપણો ઝેડ પ્રાપ્તાંક થશે. ત્યારબાદ આપણે આ વિસ્તાર શોધવા માટે ઝેડ ટેબલનો ઉપયોગ કરી શકીએ. હવે અહીં આપણા માટે 2.2 લીટર મહત્વનું છે. 2.2 લીટર અહીં છે, તેથી 2.2 અને પછી આપણે તેમાંથી મધ્યકને બાદ કરીએ જે 2 છે, તો આપણને જવાબ 0.2 મળે. આમ આપણે મધ્યકથી 0.2 જેટલું ઉપર છીએ. હવે જો આપણને આ પ્રમાણિત વિચલનના સંદર્ભમાં જોઈતું હોય તો આપણે અહીં આનો ભાગાકાર આ વિતરણના પ્રમાણિત વિચલન વડે કરી શકીએ. આપણે આ વિતરણનું પ્રમાણિત વિચલન શોધી નાખ્યું છે, તે 0.099 છે. તો આપણે અહીં આ મૂલ્યનો ભાગાકાર આ મૂલ્ય સાથે કરીશું. તમે આ માટેનું એક સૂત્ર પણ જોઈ શકો. આપણે ફક્ત મધ્યકથી કેટલા પ્રમાણિત વિચલન ઉપર છીએ તે જ શોધી રહ્યા છીએ. તો હવે આપણે આનો ભાગાકાર 0.099 સાથે કરીએ અથવા આનો ભાગાકાર 0.099 સાથે કરીએ. જવાબ શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. આપણી પાસે પહેલેથી જ આ જવાબ છે, માટે 0.2 ભાગ્યા આગળનો જવાબ. હવે તેના બરાબર આપણને 2.02 મળે છે. તો હવે અહીં આ પાણી ઓછું પડવાની સંભાવનાને આ રીતે પણ લખી શકાય, કંઈક આ પ્રમાણે. એક્સ બાર એ મધ્યકથી 2.02ના ઉપરની તરફના પ્રમાણિત વિચલન કરતા
વધુ મળે તેની સંભાવના શું થાય? યાદ રાખો કે આપણે અહીં 50 નિદર્શ વિશે વાત કરી રહ્યા છીએ. જો તમે 50 નિદર્શને ઘણી બધી વખત લો તો તમને આ વિતરણ મળશે, પરંતુ આપણે અત્યારે 50 પુરુષોના એક સમૂહ વિશે જ વાત કરીએ છીએ. તો હવે આના બરાબર શું થાય? આપણે તે શોધવા ઝી ટેબલ જોવું પડશે. યાદ રાખો કે અહીં આ કિંમત એ આને સમાન જ છે, 0.2 ભાગ્યા 0.099. આપણે આ સંભાવના શોધવા માંગીએ છીએ, તેથી આપણે આ ઝી ટેબલનો ઉપયોગ કરીશું. તમે આ કોઈ પણ જગ્યાએ જોઈ શકો, તે ઇન્ટરનેટ પર કે તમારી સ્ટેટિસ્ટિક્સની બુકમાં પણ આપેલું હશે. આ ઝી ટેબલ આપણને જણાવશે કે 2.02 કરતા નીચેનો વિસ્તાર કેટલો છે. તો તમે અહીં જોઈ શકો કે 2.02 આ થશે, આ કિંમત અહીંથી 2 પોઈન્ટ અને પછી અહીંથી 0.02, તો આપણને અહીં ઝેડ પ્રાપ્તાંક બરાબર 0.9783 મળે છે. તો હવે આપણે અહીં લખી શકીએ 0.9783. યાદ રાખો કે અહીં આ કિંમત એ આ બધો વિસ્તાર દર્શાવે છે. 2.02 કરતા નીચેનો વિસ્તાર તે અહીં આ બધો વિસ્તાર દર્શાવે છે. તેથી જો આપણે આ સંભાવના શોધવી હોય તો આ કિંમતને એકમાંથી બાદ કરવી પડે, કારણ કે અહીં આ આખાનો સરવાળો 1 થાય. તેના માટે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 1 - 0.9783, જેના બરાબર આપણને 0.0217 મળે. તો અહીં આ 0.0217 થાય. અથવા જો તેને બીજી રીતે બતાવવું હોય તો અહીં સંભાવના બરાબર 2.17% થશે. આમ આપણે પૂરું કર્યું.